हेलो स्टूडेंट्स, वेलकम टू योर ऑनलाइन इंग्लिश क्लास। आजना लेक्चर में आपणे यूनिट 3 टेक्स्चुअल एक्सट्रेस जोईशुं। गया बे लेक्चर में यूनिट 1 अने 2 जोया, तो यूनिट 3 नी अंदर पेलू रीड छे फीमेल्स फॉर फॉरेस्टी। खूब ज सरस पाठ हतो आपणे जोयो अत्यारे, के वुमन्स छे जे लेडीज़ लोको छे एने कई रीते जंगलो छे तेने बचावा चिपको आंदोलन कर्युं हतुं ते बधुं आपणे पाठमां जोयुं हतुं। तो जोईए एना रिगार्डिंग जे पेरेग्राफ आपेला छे। अहींया पहेलो पेरेग्राफ अंडर ध लीडरशीप ऑफ श्री सुंदर बहुगुणावाळो पेरेग्राफ छे। तो एने रिगार्डिंग पहेलो क्वेश्चन आपेलो छे कि हाउ डीड ध ट्री लवर सेव डिओडार फॉरेस्ट, के वृक्ष प्रेमीओ छे તેમણે જે ડિયોડારના ફોરેસ્ટ એટલે કે જંગલો છે તેને કઈ રીતે બચાવ્યા હતા। તો અહીંયા આન્સર એ રીતે બન્યો છે કે ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ, કે તેઓ વૃક્ષો છે તેને ભેટી પડતા, ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ, કે કપાવાથી રોકવા માટે। તો ઇટ વોઝ પોપ્યુલરી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ। તો જોઈએ કે એવું ક્યાં આપેલું છે અહીંયા। તો અહીંયા જોઈએ કે લાસ્ટ પેરેગ્રાફની અંદર લાસ્ટમાં તમે જોઈ શકો છો ઇન ધીસ મુમેન્ટ, કે આંદોલનમાં ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ એન્ડ ઇટ વોઝ પોપ્યુલરી નોન એઝ ધ ચિપકો મુમેન્ટ। તો આ છે તમારો આન્સર, પહેલા ક્વેશ્ચનનો આન્સર તમારા અહીંથી ચાલુ થશે કે ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ફ્રોમ બીંગ કટ એન્ડ ઇટ વોઝ પોપ્યુલર નોન એઝ ચિપકો મુમેન્ટ। તો બેઠે બેઠો એઝ ઇટ ઇઝ આન્સર છે। બીજો ક્વેશ્ચન જોઈએ તો વુ વર શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ, કે સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદ છે કોણ હતા। તો એ આપણને ખબર છે કે જંગલો બચાવનારા તે લીડર હતા। તો એ આન્સર એ રીતે લખ્યો છે કે શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ વર પ્રોટેક્ટર્સ, એટલે કે રક્ષકો હતા। સેના તો ફોરેસ્ટ, કે જંગલના રક્ષકો હતા, અને અંડરવુઝ કે જેની નીચે લીડરશીપ, કે અંડરવુઝ લીડરશીપ કે જેમની લીડરશીપ નીચે હેઠળ ચિપકો મુવમેન્ટ વોઝ ઇનિશિએટેડ, કે ચિપકો આંદોલન છે શરૂ થયું હતું। તો ઉપર પેરેગ્રાફમાં જોઈએ તો એવી રીતે બેઠે બેઠું નથી આપેલું, પણ અહીંયા એ રીતે વાક્ય આપેલું છે કે અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ તેહરાઇ ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ ડિયોડાર ફોરેસ્ટ। તો આના પરથી તમારે આન્સર બનાવવાનો રહેશે, કે આના પરથી આપણને ખબર પડે છે કે શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદ કોણ છે, તો પ્રોટેક્ટર ઓફ ફોરેસ્ટ, કે જંગલના રક્ષકો છે। અને પછી તમારે બાજુમાં લાઈન એડ કરવાની કે અંડર વુઝ લીડરશીપ, બરાબર, અંડર વુઝ લીડરશીપ, કે પછી જે ગામના લોકો છે તેમણે આ જે ચિપકો મુવમેન્ટ છે એ ચાલુ કર્યું હતું, બરાબર। તો આ રીતે આન્સર બનશે કે શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ વર પ્રોટેક્ટર ઓફ ફોરેસ્ટ એન્ડ અંડર વુઝ લીડરશીપ ચિપકો મુવમેન્ટ વોઝ ઇનિશિએટેડ, બરાબર આન્સર છે। આ રીતે તમારે જાતે બનાવવાનો રહેશે। આગળનો પેરેગ્રાફ જોઈએ તો કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટવાળો છે। એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ અર ફંડામેન્ટલ ડ્યુટી એઝ પર આર કોન્સ્ટિટ્યુશન, કે આપણા બંધારણ પ્રમાણે આપણી જે ફંડામેન્ટલ ડ્યુટીઝ શું છે, એટલે કે આપણી જે મૂળભૂત ફરજો છે એ શું છે। તો એઝ પર આર કોન્સ્ટિટ્યુશન્સ આર ફંડામેન્ટલ ડ્યુટી ઇઝ ટુ કન્ઝર્વ એન્ડ ઇમ્પ્રુવ ફોરેસ્ટ લેક્સ એન્વાયરમેન્ટ વાઇલ્ડલાઈફ એન્ડ ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ। તો પેરેગ્રાફમાં જોઈએ ક્યાં આપણને આન્સર જોવા મળે, તો અહીંયા છે ફંડામેન્ટલ ડ્યુટી, કે આપણી ફંડામેન્ટલ ડ્યુટી શું છે। તો અહીંથી ચાલુ કરવાનું તમારે, કે તમારે પહેલાં ક્વેશ્ચનમાંથી જોઈને લખવાનું કે એઝ પર આર કોન્સ્ટિટ્યુશન આર ફંડામેન્ટલ ડ્યુટી ઇઝ, પછી અહીંથી જોઈન કરવાનું કે ટુ કન્ઝર્વ એન્ડ કન્ઝર્વ છે ત્યાંથી પછી તમારે એ ધેર બાય નથી લખવાનું, ટુ કન્ઝર્વ એન્ડ ઇમ્પ્રુવ ફોરેસ્ટ લેક્સ રિવર્સ એન્વાયરમેન્ટ વાઇલ્ડલાઈફ એન્ડ ટુ હેવ કમ્પેશન ટુવર્ડ ઓર્ગેનિઝમ, આવી રીતે આન્સર બનશે। આગળનો ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ આર મોરલ ડ્યુટી, કે આપણી જે મૂળભૂત ફરજ છે શું હોવી જોઈએ, કે તો કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ આર મોરલ ડ્યુટી। તો ફર્સ્ટ લાઇનમાં જ આપેલું છે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ આર મોરલ ડ્યુટી, તો અહીંથી તમારો જે સેકન્ડ આન્સર છે અહીંયા બેઠે બેઠો લખી દેવાનો। નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો નેક્સ્ટ છે કે સિન્સ ટાઈમ બિગેનવાળો પેરેગ્રાફ, એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ કાઇન્ડ ઓફ ફોરેસ્ટ ગ્રો ઇન ધ હિમાલયસ, કે હિમાલયની અંદર કયા ટાઈપના જે વૃક્ષો છે એ ગ્રો ઉગતા હતા, તો નેચરલ બ્રોડ લીવડ ફોરેસ્ટ જોઈએ પેરેગ્રાફમાં ક્યાં જોવા મળે છે।
तो सिंस टाइम बिगेन अहीं छे द नेचरल ब्रॉड लीव्स फॉरेस्ट ऑफ द हिमालया, बराबर। એટલે એનો મતલબ તમારે આન્સર માટે એટલો વર્ડ અહીંથી લેવાનો છે કે હિમાલયની અંદર કયા ટાઈપના વૃક્ષો ગ્રો થતા હતા, તો ધ નેચરલ બ્રોડ લીવ ફોરેસ્ટ, બરાબર। તો આ રીતે આન્સર બનશે નેચરલ બ્રોડ લીવ ફોરેસ્ટ ગ્રો ઇન ધ હિમાલયાસ। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ આર ધ ફોરેસ્ટ ધ ફાઉન્ડેશન ઓફ ધ વોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ, કે જે ટેકરીમાંના ગામડા છે તેમનું જે આર્થિક જે છે તેના માટે આ જે ફોરેસ્ટ છે એ કઈ રીતે પાયાના હતા, બરાબર, કે કઈ કઈ રીતે તેમને ઇકોનોમીમાં હેલ્પ કરતા હતા આવક મેળવવામાં। તો ફોરેસ્ટ છે એ ફોરેસ્ટ પ્રોવાઈડ ફોડર ફોર એનિમલ્સ, ફ્યુઅલ ફોર ડોમેસ્ટિક કુકિંગ, લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન, અને પછી ક્વેશ્ચનમાંથી જોઈએ કે થસ ફોરેસ્ટ આર ફાઉન્ડેશન ઓફ ધ વોલ ઇકોનોમી ઓફ ધ વિલેજ। તો જોઈએ પેરેગ્રાફમાં ક્યાં આપણને આન્સર જોવા મળે છે। તો તમે જોઈ શકો છો અહીંયા કે કઈ રીતે એ શું આપણને આપે છે। તો અહીંયાથી આપણે તમારે આન્સર બનાવવાનો રહેશે, કેમ કે અહીંથી લઈ અને અહીંયા સુધીમાં એ આન્સર છે, બરાબર। તો ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ, તો તમારે ગ્રીન લીવ્સ અને ગ્રાસને એ બધું લખવાની જરૂર નથી, તમારે સિમ્પલ અહીંથી કયો વર્ડ લેવાનો, ફોડર ફોર ધ એનિમલ્સ। પછી છે ડ્રાય ટ્વીગ્સ બ્રાન્ચીસ આર ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુએલ, તો અહીંથી તમારે શબ્દ લેવાનો ડોમેસ્ટિક કુકિંગ ફ્યુએલ, તમે એમ પણ લખી શકો કે ફ્યુએલ ફોર ડોમેસ્ટિક કુકિંગ, બરાબર। પછી છે લાર્જ સપ્લાય ઓફ ફ્રૂટ્સ એડિબલ નટ્સ ફાઈબર એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન, તો આવી રીતે આન્સર બને કે શું પ્રોવાઈડ કરે છે, તો પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ, ડોમેસ્ટિક કુકિંગ ફ્યુએલ અથવા તો ફ્યુએલ ફોર ડોમેસ્ટિક કુકિંગ, લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ એડિબલ નટ્સ ફાઈબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન, ને પછી તમારે તમારો ક્વેશ્ચન એડ કરી દેવાનો કે આવી રીતે થસ કરીને, બરાબર। આગળનો પેરેગ્રાફ જોઈએ તો ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ એ વાળો પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયા ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ, કે આ જે ગ્રાસ રૂટ સ્ટ્રગલ હતી તો તેની ઇમ્પેક્ટ એટલે કે અસર શું થઈ, તો અહીંયા આન્સર છે કે ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયા ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ। અહીંયા સુધી શું આપેલો છે તમારા ક્વેશ્ચનમાંથી એઝ ઇટ ઇઝ જોઈને લખેલું છે કે ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયા ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ, પછી એનાથી શું થયું, તો એ આન્સર બને છે કે હેઝ એન્ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ, કે સ્ટેટ ગવર્મેન્ટને તેમણે મજબૂર કર્યા ટુ રીથિંક ઇઝ સ્ટ્રેટેજી, કે તેના પર પુનર્વિચારણા કરવા માટે, કોમર્શિયલ ફેલિંગ ઇઝ નાઉ બેન્ડ અબાઉટ હાઇટ ઓફ 1000 મીટર, બરાબર, કે 1000 મીટરની ઊંચાઈએ જે પેલું વૃક્ષોની કટિંગ કરવાનું છે એ મનાઈ ફરમાવવામાં આવી। તો જોઈએ એ આન્સર છે અહીંયા બનશે ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ઉત્તર પ્રદેશ હિમાલયા ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ અથવા તો એન્ફોર્સ પણ લખી શકો, ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇઝ સ્ટ્રેટેજી, કોમર્શિયલ ફેલિંગ ઇઝ નાવ બેન્ડ અબોવ હાઇટ ઓફ 1000 મીટર, તો આ રીતે તમારો આન્સર બનશે। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ આર ધ ઇફેક્ટ્સ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, કે જે પહેલાં જંગલો જે નાશ થઈ ગયો તો તેની શું અસરો થઈ, તો બીકોઝ ઓફ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ ધેર ઇઝ સ્કેરસિટી ઓફ એનિમલ્સ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુએલ, કે સ્કેરસિટી એટલે અછત થઈ શેની, તો એનિમલ માટેના જે ફોડર એટલે કે ઘાસચારાની અને ડોમેસ્ટિક બળતણ એટલે ફ્યુએલ એટલે બળતણ, કે ઘરમાં કુકિંગ માટે જે બળતણ જોઈએ લાકડાની તેની અછત ઊભી થઈ, અને એક્યુટ વોટર શોર્ટેજ કે પાણીની પણ કમી ઊભી થઈ, અછત ઊભી થઈ। તો જોઈએ ક્યાં છે પેરેગ્રાફમાં આન્સર, તો તમે જોઈ શકો છો કે અહીંયા સુધી છે કે પેલું ડિગ્રેડેડ ફોરેસ્ટવાળો અહીંયા વાત કરેલી છે, તો એનું રિઝલ્ટ અહીં દર્શાવ્યું છે કે એઝ અ રિઝલ્ટ, કે તેના પરિણામે શું થયું, તો ધેર ઇઝ નાવ સેવર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુએલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, બરાબર। તો અહીંથી પણ આ રીતે સેમ ટુ સેમ લખી શકો, અથવા તો નીચે જે થોડોક ચેન્જીસ કરીને લખ્યો છે એ પણ તમે બનાવી શકો। આગળ જોઈએ ઇન 1980 ફોર એક્ઝામ્પલ, તો પહેલો ક્વેશ્ચન છે વાય ડીડ ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્યુલર ટ્રીસ, બરાબર, કે પોપ્યુલર ટ્રીસ છે એ વૃક્ષોનું પ્લાન્ટિંગ કરવા માટે જે પેલી મહિલાઓ છે તેને શા માટે ના પાડી, તો એના આન્સરમાં એ રીતે છે કે ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્યુલર ટ્રીસ, બરાબર।
આજે તમે ક્વેશ્ચનમાંથી બેઠે બેઠું લખી શકો ને વાયથી ક્વેશ્ચન છે એટલે આન્સર આવશે બીકોઝ, કે શા માટે? તો ધે ફાઉન્ડ હેડ, તેમને ખબર પડી, ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ ઓફ ધ ફોરેન કમર્શિયલ ટ્રીઝ પોપ્યુલર્સ. બરાબર, કે જે ગવર્મેન્ટ છે, જે ત્યાંનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, એ ખાલી પોપ્યુલર ટ્રી છે એ જ વાવવામાં ઇન્ટરેસ્ટેડ હતી તેવું તે મહિલાઓને ખબર પડી. તો જોઈએ પેરેગ્રાફમાં કે ધે ફાઉન્ડ ધેટ. બરાબર, કે પહેલાં તેઓ ગવર્મેન્ટ સાથે એગ્રીડ થયા હતા પણ પછી તેમને ખબર પડી. તો તમારે બીકોઝ પછી આ રીઝન લખવાનું છે, બીકોઝ ધે ફાઉન્ડ ધેટ ધ ડિપાર્ટમેન્ટ, એટલે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, વોઝ ઓનલી ઇન્ટરેસ્ટિંગ ઇન પ્લાન્ટિંગ પોપ્યુલર્સ. બરાબર, તો આ જે પોપ્યુલર છે એનું જે ડિસ્ક્રિપ્શન આપેલું છે કે પોપ્યુલર છે કઈ ટ્રીસ છે, તો વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. તો મેં અહીંયા આન્સરમાં તમારે એડ કરી દેવાનું કે પોપ્યુલર ટ્રી શું છે, તો ફોરેન કોમર્શિયલ ટ્રી. એટલે નીચે એવી રીતે આન્સર બન્યો કે ધે ફાઉન્ડ ધેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ ધ ફોરેન કોમર્શિયલ ટ્રી, પછી કોમા કરીને ટ્રીનું નામ છે પોપ્યુલર એ એડ કરી દીધું. બરાબર, તો તમે એ રીતે આન્સર બનાવી શકો. આગળનો ક્વેશ્ચન જોઈએ તો વોટ ડીડ ધ વુમન ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ડુ, કે પહેલી મહિલાઓ છે તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા છે તેમને શું કરવા માટે મજબૂર કર્યા. બરાબર, શું કરવા માટે ફોર્સ કર્યા. તો ધ વુમન ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, તો અહીંયા સુધી ક્વેશ્ચનમાં જોઈને, પછી શું ફોર્સ કર્યું, તો ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજેનિયસ ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડિરેક્ટલી, કે તેમને ફાયદો કરે તેવી જે ઘાસચારાની જે વૃક્ષો છે એ વાવવા માટે તેમને ફોર્સ કર્યું. જોઈએ પેરેગ્રાફમાં ક્યાં છે. તો અહીંયાથી ચાલુ થાય છે કે ધે ફોર્સ, કે વુમન છે તેને ફોર્સ કર્યા, ધે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજેનિયસ ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડિરેક્ટલી. તો અહીંયાથી પણ તમે બેઠે બેઠો આન્સર લખી શકો છો. આ હતું રીડ નંબર વન. હવે જોઈએ રીડ નંબર ટુ, જે એક પોએમ છે, વુડમેન્સ પેઢેડ ટ્રી. કે આ પોએમની અંદર આપણે જોયું હતું કે લેખક જે કવિ છે તે વૃક્ષને કાપતું રોકવા માટે પેલા કઠિયારાને વિનંતીઓ કરે છે, કેમ કે એ વૃક્ષ છે તેમના બાળપણથી તેમનો સાથ આપતું હતું. તો જોઈએ વન બાય વન ક્વેશ્ચન. પહેલું છે હાઉ ઇઝ ધ ટ્રી, તો વૃક્ષ છે કેવું છે. તો અહીંયા આન્સરમાં આપેલું છે કે ધ ટ્રી ઇઝ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ એન્ડ ઇટ હેઝ અર્થ બાઉન્ડ ટાઈઝ. તો પોએમમાં જોઈ શકીએ કે ક્યાં છે, તો સ્ટાર્ટિંગમાં જ આપેલું છે કે ટ્રીઝ છે તેના અર્થ બાઉન્ડ ટાઈઝ, એટલે કે તેના મૂળિયા છે જમીન અંદર જકડાયેલા છે, અને ટાવરિંગ ટુ ધ સ્કાય મતલબ તે આકાશને ચૂમતું એવું લાગે, મતલબ તે એટલું ઊંચું છે. તો એ જેનું ડિસ્ક્રિપ્શન છે, તો તમારે એના પરથી આન્સર બનાવવાનું રહે કે ધ ટ્રી ઇઝ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ એન્ડ ઇટ હેઝ અર્થ બાઉન્ડ ટાઈઝ. બીજો ક્વેશ્ચન છે હાઉ ડીડ ધ પોઇન્ટ સિસ્ટર પ્લે, કે લેખકની જે બહેનો છે કઈ રીતે રમતી વૃક્ષ નીચે. તો ધ પોઇન્ટ સિસ્ટર્સ પ્લેડ ઇન ઓલ ધેર ગશિંગ જોય, કે તેમના ઉમળકા ભેર આનંદમાં તેઓ રમતી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇન ઓલ ધેર ગશિંગ જોય, અહીંયા જ આપેલું છે તો એ તમારે એડ કરી દેવાનું છે. બરાબર, ક્વેશ્ચનમાં જોઈ જોઈને અને આ જે લાઇન છે એડ કરી દેવાની કે ધ પોઇન્ટ સિસ્ટર પ્લે. બરાબર, અહીંયા સુધી ક્વેશ્ચન અને પછી ઉપરથી ઇન ઓલ ધેર ગશિંગ જોય. આગળનો ક્વેશ્ચન જોઈએ તો વિચ ફેમિલી મેમ્બર્સ આર મેન્શન હિયર, કે આ જે સ્ટેન્જ આપેલો છે ને એની અંદર કયા કયા ફેમિલી મેમ્બર મેન્શન થયા છે. તો એક તો ઓથર પોતે ખુદ, બરાબર, કે જે કવિ છે પોઈન્ટ છે એ પોતે, પછી બીજું કોણ છે, તો તેમની સિસ્ટરની વાત કરેલી છે, અને પછી તેમના ફાધરની અને મધરની મતલબ તેમના પેરેન્ટ્સની વાત કરેલી છે. તો આન્સરમાં એ રીતે બનશે કે ધ પોઈન્ટ એટલે કે કવિ પોતે, પછી તેમની બહેનો હિઝ સિસ્ટર્સ એન્ડ હિઝ પેરેન્ટ્સ એટલે કે તેમના માતા પિતા આર મેન્શન ઇન ધ પોએમ. આગળનો સ્ટેન્જા જોઈએ કે વોટ ડઝ ધ પોઈન્ટ આઝ ધ વુડમેન નોટ ટુ ડૂ, કે કવિ છે એ પહેલાં કઠિયારેને શું ન કરવા માટે કહે છે. તો તમે જોઈ શકો છો કે વુડમેન સ્પેડેડ ટ્રી, કે તે વૃક્ષને છોડી દે, ટચ નોટ અ સિંગલ બાવ, કે તેની એક પણ ડાળી અડતો નહીં. તો આ લાઇન છે તમારો આન્સર આવશે કે શું કરવાની ના પાડે છે, તો ડાળી અડવાની ના પાડે છે. તો આન્સર એ રીતે બનશે કે ધ પોઈન્ટ આસ્ક ધ વુડમેન, અહીંયા સુધી ક્વેશ્ચનમાંથી જોઈને. હવે શું કહે છે, તો નોટ ટુ ટચ. તમે અહીંયા જોઈ શકો છો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જે આપણે ઇનડાયરેક્ટ બનાવતા હતા તે ટાઈપની વાક્ય રચના છે, કે નોટ ટુ ટચ ધ બો ઓફ ધ ટ્રી, કે વૃક્ષની ડાળીને ન અડવા માટે કહે છે. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ ડી ધ ટ્રી હેલ્પ ધ પોઈન્ટ ઇન ઇઝ ચાઇલ્ડહુડ, કે કવિના બાળપણમાં વૃક્ષે તેને કઈ રીતે મદદ કરી હતી. તો તેને શેલ્ટર એટલે કે આશ્રય આપ્યો હતો, છાંયડો આપ્યો હતો. તો ઉપર જોઈએ કે ક્યાં છે,
તો ઇન યુથ એટલે કે બાળપણમાં ઇટ શેલ્ટર મી, તેણે મને શેલ્ટર એટલે કે છાંયડો આશ્રય આપ્યો હતો. તો એ જ તમારો આન્સર તમારી રીતે બનાવી દેવાનો કે ધ ટ્રી શેલ્ટર્ડ હિમ. હિમ કોના માટે? પોઈન્ટ માટે. તો ધ ટ્રી શેલ્ટર્ડ હિમ ઇન હિઝ ચાઇલ્ડહુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ ટ્રી એટલે કે વૃક્ષનું વર્ણન કરો. તો વૃક્ષનું વર્ણન કરીએ તો જોઈએ કે વૃક્ષનું વર્ણન ક્યાં આપેલું છે. તો અહીંયા છે કે ઓલ્ડ ફેમિલિયર ટ્રી, આ એક લાઈન આવશે. પછી તેનું જે ગ્લોરી છે બરાબર, એ ક્યાં સુધી સ્પ્રેડ થયેલી છે, તો ઓવર લેન્ડ એન્ડ સી, કે તેનો જે વૈભવ છે એ દરિયા અને જમીન પર પણ પથરાયેલો છે. મતલબ કે ચારે બાજુ તેનો વૈભવ છે એ પથરાયેલો છે. તો જોઈએ કઈ રીતે આન્સર બનશે. તો ધ ટ્રી ઇઝ વેરી ઓલ્ડ એન્ડ ફેમિલિયર. પછી લખવાનું કે ઇટ્સ ગ્લોરી ઇઝ સ્પ્રેડ ઓવર ધ સી એન્ડ ધ લેન્ડ. બે વાત કરવાની કે તે ઓલ્ડ અને ફેમિલિયર છે અને તેની ગ્લોરી છે એ સી અને લેન્ડ પર સ્પ્રેડ થયેલી છે. તો આ હતું યુનિટ નંબર 3. અહીંયા જે ટેક્સ્ચ્યુઅલ એક્સપ્રેસ છે એ 3 યુનિટના કમ્પ્લીટ થાય છે.